માં લગ્ન સીઝન શરૂ થાય તે પહેલા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। હવે લગ્નમાં 100 ને બદલે 200 મહેમાનોને બોલાવી શકાશે। અત્યાર સુધી લગ્નમાં માત્ર 100 લોકોને બોલાવવાની પરવાનગી આપવામાં આવી હતી, જો કે હવે આ સંખ્યા વધારીને 200 કરી દેવાય છે। એટલું જ નહીં, આ નવો નિયમ આવતીકાલથી લાગુ થઈ જશે, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં એવું સ્પષ્ટ કર્યું છે કે દરેક મહેમાને માસ્ક ફરજિયાત પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું પડશે। तो आखरे आ लग्न सरानी सीजन शुरू थई रही छे। पहला पार्टी प्लॉट ना मालिक अने आ पार्टी प्लॉट बुक करावनार लोको साथे टीवी 9 संवाददाताए करी हती खास वातचीत। लग्न प्रसंग में अत्यार सुधी 100 लोगों ने मंजूरी आपवामां आवती हती, परंतु हवे मुख्यमंत्री विजय रूपाणीए जाहेरात करी छे के हवे लग्न प्रसंग में 200 लोगों हाजर रही शकशे अने 200 लोगों साथे प्रसंग जे छे ते करी शकाशे। आ निर्णय जाहेर थता एक पार्टी प्लॉट धारको होय के जे प्रसंग करता लोग क्यांक जे छे राहत मळी छे, आपणी साथे तेवा पण लोगो छे तेमणी साथे वात करीशुं। मनोजभाई, मुख्यमंत्रीना आ निर्णयने कई रीते आप जुओ छो? 200 लोगों साथे हवे प्रसंग करी शकाशे लग्न प्रसंग। मुख्यमंत्री साहेबे जे जाहेरात करी छे आम तो राहतनी दृष्टिए जोवा जोईए तो एक सारी राहतनी वस्तु छे, पण छताय जो आज वस्तु 400-500 माणस के 800 माणस सुधी गयु होत तो बेसिकली पार्टी प्लॉटवाळा ने कैटरर्स ने जे नुकसान भोगवानुं आवी रह्युं छे एमां थोड़ी राहत मळी रहेत। આ તો પાર્ટી પ્લોટની વાત થઈ, જે લોકો હોલ ધરાવે છે એ લોકોને 50% સંખ્યા સાથે આ પ્રસંગ કરવાનો રહેશે, કોવિડ ગાઈડલાઈન તો તમામે ફોલો કરવાની રહેશે, તો આ વસ્તુને લઈને હજુ પણ રાહત મળશે કે હજુ પણ પરિસ્થિતિ એમની એમ રહેશે? જે પ્રમાણેના વર્તુળો કામ કરી રહ્યા છે એ પ્રમાણે તો એવું 100% લાગે છે કે હજી મુખ્યમંત્રી શ્રી સાહેબ કે પીએમ સાહેબના તરફથી કદાચ આમાં પણ વધારો થઈ શકે, અને જો થાય તો 100% જે આ ઇન્ડસ્ટ્રી એક મૃતપ્રાયના પહેલાં એની અંદર ગઈ છે એમાં 100% એ લોકોને રાહત મળી રહેશે। એટલે કે અહીંયા જે નિર્ણય કર્યો છે તેનાથી ચોક્કસથી થોડીક રાહત મળશે, જે લોકો પ્રસંગ કરે છે તેઓને પણ અહીંયા રાહત મળશે। આપ પણ અહીંયા આવ્યા છો, આપનો પણ પ્રસંગ છે બુકિંગ કરાવવા માટે આવ્યા છો, પહેલા 100 જણાની સંખ્યા હવે 200 લોકોની, કેટલો ફરક પડશે, કઈ રીતે તમે 100 લોકોના પ્રસંગમાં મેનેજ કર્યું? 200 જણનું કર્યું, ઘણું સરસ કર્યું છે। બીજા મિત્ર વર્ગ કે સંબંધીઓને પણ આપણે બોલાવી શકશું, નહીં તો સ્પ્લિટ કરવા પડતા હતા કે ગ્રહશાંતિમાં બોલાવીએ, રિસેપ્શનમાં બોલાવીએ, મેરેજમાં બોલાવીએ। આજે 100નું, આજે 200નું નોટિફિકેશન આવ્યું છે એ ઘણું સારી વાત છે, તો આપણે આપણા મિત્ર વર્ગ કે બધાને બોલાવીએ, નહીં તો શું સ્પ્લિટ કરવું પડતું હતું, એ સ્પ્લિટની જગ્યાએ અત્યારે 200 કદાચ વધારે પ્લસ હોત તો આનાથી વધારે આનંદ થાત એમ। તમારા ત્યાં પ્રસંગ છે, શું પ્રસંગ તમે પણ મેનેજ કર્યું 100ની સંખ્યા સાથે, એ કઈ રીતે, ત્યારે તકલીફ પડી હતી? ના, ગઈકાલે જ પરમ દિવસે જ મારો રિંગ સેરેમનીનું એક ફંક્શન હતું, રિંગ સેરેમનીના ફંક્શનમાં મારે 100 જણનું જ બોલાવવાનું હતું, પણ હોલની કેપેસિટી અને ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે મેં એ જ હોટલની અંદર બે હોલ બુક કર્યા હતા કે જેથી ડિસ્ટન્સ બી મેન્ટેન રહે, કોવિડનું ડિસિપ્લિન બી મેન્ટેન થઈ શકે અને બધા એન્જોય કરી શકે એમ। એટલે પહેલાં 100નું હતું, તારે કન્સ્ટ્રેન્ટ એ હતો 50-50 માટે મેં બે સ્પ્લિટ કર્યા હતા, બે હોલ રાખ્યા હતા, મોટા મોટા બે હોલ રાખ્યા હતા, જે હોલની એકચ્યુઅલી કેપેસિટી 300ની હતી, બીજા હોલની કેપેસિટી 150 હતી, તે છતાં મેં બે રાખ્યા ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે। હવે 200 લોકોને મંજૂરી આપી છે, તો આ 200 લોકોમાં પણ પ્રસંગ સચવાશે ખરા, અને લોકોને શું મેસેજ આપશો સાથે? 200 લોકોમાં થોડાક આપણા રિલેટિવને થોડાક વધારે બોલાવી શકાશે, પણ જો 200 કદાચ 400 કે 500 સુધી હોત તો આપણું બધું ફ્રેન્ડ સર્કલ ને મિત્રવર્ગ ને રિલેટિવ બધા સચવાઈ શકત, તો 100નું 200 થી થોડોક આનંદ તો છે જ એમ। લોકોને મેસેજ શું આપશો? નિયમ પાડવાની વાત છે ત્યારે, કારણ કે જ્યારે લોકો ભેગા થાય ત્યારે નિયમનું ઉલ્લંઘન થતું હોય છે ના, એ વખતે કોવિડ-19 જે ગવર્મેન્ટની જે ડિસિપ્લિન ગાઈડલાઈન છે એને 100% ફોલો થવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝિંગથી હાથ બાથ સાફ કરવા જોઈએ, ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ, બે ખુરશી વચ્ચેની જગ્યા છે એ પણ મેન્ટેન કરવી જોઈએ, એટલે કોવિડ-19 ને તો 100% મહત્વ આપવું જ જોઈએ એમ।
એટલે કે અહીંયા જે પ્રસંગ કરનારા છે કે પાર્ટી પ્લોટ ધારકો જે તમામ લોકોએ મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે સાથે તેઓએ એક માંગ પણ કરી છે કે 400 થી 500 લોકોની સંખ્યા સાથે જો મંજૂરી આપવામાં આવે તો તેઓને એક સરળતા રહે, પ્રસંગ પણ સચવાય, સાથે સાથે એક રોજગારી જે પાર્ટી પ્લોટોમાં જે સંખ્યા હોય છે તે પણ અહીંયા ઊભી થઈ શકે. એટલે કે ચોક્કસ અહીંયા કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનની પ્રમાણે જે જાહેરાત કરવામાં આવી છે તેને લોકો અત્યારે હાલ તો આવકારી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.